નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ માં હું મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મારા તરફથી અને પૂરી ભવિષ્ય દર્શન ની ટીમ તરફથી આપને સુપ્રભાતમ, સાથે સાથે જય ગણેશ. દર્શક મિત્રો, જીવનની અંદર દરેક જાતની સમસ્યાના નિવારણ માટે એક દિવસ એવો હોય છે કે જે દિવસની અંદર તમે તમારી સમસ્યાનું નિવારણ કરી શકો છો. અને આયુર્વેદ શાસ્ત્ર પણ એવું કહે છે કે મહિનાની અંદર બે એકાદશી આવતી હોય, એટલે કે બે દિવસ તમારે ઉપવાસ કરવો જોઈએ. એટલે આપણા ઋષિ મુનિઓ મહાન ડોક્ટરો હતા અને આયુર્વેદ શાસ્ત્રી હતા, એટલા માટે જેમણે કીધું કે ખાસ કરીને જોવા જઈએ તો આયુર્વેદ શાસ્ત્ર મુજબ આપણે ખાસ કરી અને મહિનાની અંદર જે બે એકાદશી આવતી હોય, બે એકાદશીની અંદર આપણે પૂજા ઉપાસના કરવી જોઈએ અને આપણે વ્રત કરવું જોઈએ. આજનો દિવસ એટલે પાપાંકુશા એકાદશીનો દિવસ. આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખની પ્રાપ્તિ, સમૃદ્ધિની પ્રાપ્તિ, ધનધાન્યની પ્રાપ્તિ ને સંતાનને લગતી ને લગ્નને લગતી સમસ્યા કઈ રીતે દૂર કરી શકાય ને કઈ રીતે તમે તમારા પાપોમાંથી મુક્ત થઈ શકો, આ દરેક વિષય ઉપર ચર્ચા કરીશું. પરંતુ એ પહેલા લઈએ આજનું પંચાંગ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે આશ્વિન માસ શુક્લ પક્ષ અને એની એકાદશી કહેતા આજે અગિયારસની તિથિ બની રહી છે. આજના દિવસની અંદર જો નક્ષત્રની વાત કરવામાં આવે તો જે નક્ષત્ર આજના દિવસની અંદર તમારું ભાગ્ય ખોલી શકે એ નક્ષત્ર છે ધનિષ્ઠા. ધનિષ્ઠા નામનું નક્ષત્ર શૂલ નામનો યોગ અને વિષ્ટિ કહેતા ભજરા નામનું આજે કરણ બની રહ્યું છે. અને બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કુંભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ શ શ અને સ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય રહે તેવી શુભકામના સાથે